સ્વાગત છે જય માતાજી જય મોગલ. તો જો આપણે અત્યારે આજે 12 છે કે 13 છે કંઈ નક્કી નથી, અને બીજું તો કાંઈ નહીં. જો જવું છે તળાજા તો તળાજા જઈએ, પછી આવી પછી બતાવું તમને એના વિડીયોમાં બનાવીજો. અને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરજો જ તે. ચાલો તો કાવ્યાબેનને થોડી વસ્તુ બાકી રહી ગઈ છે, હાલો તો મળીએ પછી વિડીયોમાં. મિત્રો, તો જો આપણે વૈયા છીએ તળાજાથી, અને શાકભાજી લાવ્યા, અને બીજું શું લાવ્યા, કાવ્યાના ચપ્પલ લાવ્યા. અને કાવ્યા જો કેવું ખાય, જુઓ તળાજા જાય એટલે આવું નવું કંઈકનું કંઈક લાવ્યા વાત કરે. અને શાકભાજી લઈને વૈયા છીએ, અને કાવ્યા હાટું ચપ્પલ લાવ્યા. કાવ્યા ચપ્પલ તો બતાય તારા. એ પેલા મોઢામાંથી કાઢ ને, નકરું ખા 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 કરવાનું સદા તારે. જો અમારા મેડમ એના ચપ્પલ બતાવે છે. હવ હવ ના હવ ચપ્પલ બતાવે. જો હા, ખરીદી ચાલુ ચાલુ છે, કેટલા દિવસ પૂરી થાય કઈ નક્કી નથી. કાવ્યા બેન જો એ પછી પહેરી હોય એટલે લેશે. સરસ જો. હાલો મિત્રો, તો વિડીયોમાં બનાવી લેજો. ને બસ બીજું તો કાંઈ નહીં, આજે કંઈ નક્કી નથી એટલે 12 છે કે 13 છે, કોઈક 12 જ કરે ને કોઈક 13 જ કરે ને એવું બધું અલગ અલગ બધું છે. ધોકો કાઢવાનો છે એટલે કાંઈ નક્કી જેવું છે નહીં. આપણે જવાનું છે અત્યારે પાછું તળાજા. કાવ્યાબેન જે વસ્તુ મગાવે છે તો એવું જોયું છે, યાદ રહે છે તો આવશે. ને હાલો મિત્રો, તમારા બધાને દિવાળી કેવી છે કોમેન્ટમાં જણાવજો. બસ બીજું તો કાંઈ નહીં, હવે તો આ બધાને રજાઓ પડી ગઈ હોય એટલે બધા નવી રાજ હોય, બરાબર વેકેશન પડી ગયા હોય બધાને. અમારે કાવ્યાબેનને તો વેકેશન પીડ્યું જોવો તમે, અને કાંઈ નક્કી જ નહીં. હેલો મિત્રો, તો હવે મળીએ પાછા. હેલો મિત્રો, જો અમારે આ સુરતવાળા બધા આવી ગયા છે, અને કારણ કે જેવું તેવું ફાવતું નથી, બરાબર મજા નથી આવતી અમારે. હા, અને હવે અહીંયા છે ને અમારે, જો આ ચિરાગભાઈ ગમે અહીંયા બેસી જાય. હા ભાઈ, આ બધા દેહવાળા છે, આ ચિરાગભાઈ દેહવાળા છે. અમારે જો આ રવિભાઈ છે, કેવલભાઈ છે, એના આમ જેવું તેવું ન મજા આવે. હા જુઓ તમે બેઠા કેમ જુઓ તમે. હા, આ બધા સુરત વાળા, આપણે ગામડા વાળા ગમે અહીંયા હાલે, ગમે અહીંયા મજા આવે. આપણે ગામડા વાળા સુરત વાળા અમારે રવિભાઈ કઈ બોલવા માંગે છે, જોવો તમે બોલો. જય નમો નારાયણ, બરાબર જય નમો નારાયણ. આ બધા સુરત થી આવ્યા છે, સ્પેશિયલ બસ બંધાઈને આવ્યા પાછા, જે ગાડી માં નહીં. અમારે કેવલભાઈ જો, કેવલભાઈ જો થોડાક ભૂખ્યા એટલે હાલો વહી આવો. જો હાલો પીવા મળે, કાળા કાળા પીવા મળે. બસ લે ઉતારે ને મંગો પી જાય છે. હા અહીંયા અહીંયા મોબાઈલ સામું નથી જોવું. જુઓ અમારે કાળો મંગો ને દૂધો કંઈક વિયો ગયો હશે. પીવા મળે કાળા, તું પીવા મળે ને ભાઈ. એ આ રિહાઈ ગયો છે. પીવા મળે પીવા મળે પીવા મળે પીવા મળે. એવું જો, અલે કાળા ક્યાં ભાગ્યો. જો અમારે કાળો રિહાઈ ગયો છે. અમારે મંગો જુઓ
મંગાવ પી ગયો ને એ મંગા મંગાવ અમારા તો મંગાભાઈ દૂધ એકલા પી ગયા ને કાળાભાઈ રીહાણા છે અને પીઠાભાઈ કંઈક બહાર વી ગયા છે એવું છે તો એના આપણે આવે છે ને જવા ગયો એને જો ચિરાગભાઈ અમારે મારે છે હેલો મિત્રો તો જો આપણે આજે છે રાકેશભાઈનો બર્થડે અને રાકેશભાઈના બર્થડેમાં મહેમાનો આવ્યા છે બધા શાંતિભાઈ ચિરાગભાઈ અને અશ્વિનભાઈ ને અશોકભાઈ ને આ રહીભાઈ સ્પેશિયલ સુરતથી આવ્યા છે જુઓ તમે તો હાલો આપણે હવે જવાનું છે રાકેશભાઈનો બર્થડે ઉજવવા તો હાલો મળીને બધા જઈએ બર્થડે ઉજવવા રાકેશભાઈ લાડવાવાળાનો બર્થડે છે આજે રાકેશભાઈ નો બર્થડે છે જો તમે ત્યારે સુરત થી ઉજવવા આવ્યા છે રાકેશભાઈ બર્થડે હલો તો જો આપણે રાકેશભાઈનો બર્થડે ઉજવવાનો છે અને જુઓ તમે અત્યારે કેક કાપીને બધા ચાલુ કરી દીધું છે જુઓ તો પરીબેન આવ્યા છે એમની દીકરી છે બધા અલગ અલગ કેક ખવડાવવા આવશે રાકેશભાઈ ને રાહુલભાઈ આવી ગયા છે હવે એના ખાસ મિત્ર છે રાહુલભાઈ બંડે મનો છે ભાઈ બધા મુખા લાગ્યો ખાવા હવે આવે છે નીતિનભાઈ આવે છે જુઓ તમે નીતિનભાઈ કે ગરમી થાય હવે આવે છે અમારા આશિષભાઈ જુઓ તમે આજો ઉતાર રાખો ક્યાંક ખોરામાં એટલો પછી બીજા નો વારો આવે રાકેશભાઈ લાડવા બનાવે છે લાડવા ગાંઠિયા બેન આવ્યા છે